વરસાદના નવા રાઉન્ડ માટે રહેજો તૈયાર. આવતીકાલથી વરસાદનો નવો રાઉન્ડ શરૂ થશે. 16-17 સપ્ટેમ્બરે ભારે વરસાદ થઈ શકે. પૂર્વ ગુજરાતના ભાગોમાં ભારે વરસાદની શક્યતા. મધ્ય અને દક્ષિણ ગુજરાત તથા સૌરાષ્ટ્રના ભાગોમાં હળવા વરસાદની આગાહી. ઉત્તરા નક્ષત્રવાળી અંબાલાલ પટેલની આગાહી. ઉત્તરા નક્ષત્રનો ભારે વરસાદ રહેશે નુકસાનકારક. કૃષિ પાકોમાં મોટા પાયે નુકસાન થઈ શકે. પાક પીળો પડવાની સંભાવના. ધાન્ય પાકોમાં મોટા પાયે નુકસાન થઈ શકે. શરદ પૂર્ણિમામાં કાળા વાદળોમાં ચંદ્ર ઢંકાયેલો હોય તો વાવાઝોડાની સંભાવના. શ્યામ વાદળોમાં ઢંકાયેલો રહે તો દરિયામાં ભારે હલચલ જોવા મળશે. સપ્ટેમ્બરના અંતમાં ભારે વરસાદ થઈ શકે. હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે કરી આગાહી. રમણીક વામજાની કૃષિ પાકવાળી આગાહી. ઉત્તરા ફાલ્ગુન નક્ષત્રનો વરસાદ ઝેરી હોય. આ વરસાદ ધાન્ય પાકોમાં મોટા પાયે નુકસાનકારક બની શકે. બાગાયતી પાકોમાં પણ નુકસાન થાય તેવી શક્યતા. નવરાત્રીમાં ગાજવીજ સાથે ધોધમાર વરસાદની શક્યતા. રમણીક વામજાએ કરી મોટી આગાહી. કેટલાક વિસ્તારમાં 2-4 ઇંચ જેટલો વરસાદ થઈ શકે. દશેરા બાદ પણ પડી શકે વરસાદ. જોકે શિયાળુ પાક મબલક થશે. સુરતના પલસાણા પંથકમાં જામ્યો વરસાદી માહોલ. કડોદરા, ચલથાણ, કરણ સહિતના ગામડાઓમાં વરસાદ. 2 દિવસના વિરામ બાદ ફરીથી વરસાદ વરસ્યો. રાજસ્થાનના ધોલપુરમાં મેઘરાજાની તોફાની બેટિંગ. ધોધમાર વરસાદથી રસ્તા પર ભરાયા પાણી. જળબંબાકારની સ્થિતિ સર્જાતા વાહન ચાલકો અને વેપારીઓને થઈ રહી છે ભારે હાલાકી. મહેસાણાનો ધરોઈ ડેમ 75% વધુ ભરાયો. ધરોઈ ડેમમાંથી મહેસાણા, પાટણ અને બનાસકાંઠામાં અપાય છે પાણી. 10 શહેરો અને 1007 ગામ અને પરાને પૂરું પાડતા ધરોઈ ડેમની જળસપાટી 615.22 ફૂટે પહોંચી. સરદાર સરોવર ડેમની સપાટીમાં વધારો. ડેમની જળસપાટી 135.67 મીટરે પહોંચી. ઉપરવાસમાં મબલક પાણીની આવકથી ડેમના 15 દરવાજા ખોલાયા. વડોદરા, ભરૂચ અને નર્મદાના 42 ગામોને એલર્ટ કરાયા. વડોદરામાં મહી નદી 2 કાંઠે વહેતી થઈ. પાનમ અને કડાળા ડેમમાંથી 2 લાખથી વધુ ક્યુસેક પાણી છોડાતા નદીની જળસપાટીમાં થયો વધારો. નદીની સપાટીમાં વધારો થતાં 53 ગામોને કરાયા એલર્ટ. મહી નદીના પાણીએ સર્જી જળબંબાકારની સ્થિતિ. પાનમ અને કડાણા ડેમનું પાણી છોડાતા મહી નદીના પાણી સિંગરોડ ગામમાં ફરી વળ્યા. નદી કાંઠાના વિસ્તારો અને ખેતરોમાં પાણી ફરી વળતા જનજીવન પ્રભાવિત થયું. ઉત્તર પ્રદેશના ઝાંસીમાં આબફાટિયા જેવી સ્થિતિ. અવિરત વરસાદને પગલે રસ્તાઓએ જળસમાધી લીધી તો અનેક વિસ્તારો પણ જળમગ્ન થયા. રહેણાંક વિસ્તારો, પ્રાથમિક શાળા, બજાર સહિતના વિસ્તારોમાં પાણી ફરી વળતા જનજીવન પ્રભાવિત થયું. ઉત્તર પ્રદેશના ઝાંસીમાં જળબંબાકાર મેઘરાજા રેકોર્ડ બ્રેક વરસતા રસ્તા પર નદીઓ વહેતી થઈ. ધસમસતો પાણીનો પ્રવાહ જાહેર માર્ગો પર ફરી વળતા જનજીવન પ્રભાવિત. ઉત્તર પ્રદેશના આગ્રાને પણ મેઘરાજાએ ગમરોળ્યું. ધોધમાર વરસાદને પગલે રસ્તા પર નદીઓ વહેતી થઈ. ઘૂંટણસમાં પાણી ભરાતા વાહન વ્યવહાર અને જનજીવનને પણ પહોંચી અસર. મધ્યપ્રદેશના ભેરુંદામાં આબફાટિયા જેવી સ્થિતિ સર્જાતા ઠેર ઠેર જળબંબાકાર. રસ્તા પર નદીઓ વહેતી થતા ગાડી તણાયાનો વિડીયો સામે આવ્યો. વિડીયો સોશિયલ મીડિયામાં થયો વાયરલ. મધ્યપ્રદેશમાં અવિરત વરસાદ. નવાડીમાં ભારે વરસાદથી બેતવા નદી તોફાની બની. ડેમમાંથી પાણી છોડાતા નદીમાં પાણીનો ધસમસતો પ્રવાહ વહેતો થયો. નદી કિનારે આવતા ગામડાઓમાં એલર્ટ અપાયું. મધ્યપ્રદેશના દતિયામાં મેઘરાજાએ બોલાવી ધોરાટી. અનેક વિસ્તારો પાણીમાં ગરકાવ થયા. જાહેર માર્ગો પર ઘૂંટણસમાં પાણી ભરાયા તો અનેક મકાનોમાં પણ પાણી ફરી વળ્યા. ઘરવખરીને ભારે નુકસાન. રાજસ્થાનના ખેજડી કાદેડાને જોડતા રસ્તાએ લીધી જળસમાધિ. ખેજડી ડેમ ઓવરફ્લો થતા 1 મહિનાથી જળબંબાકારની સ્થિતિ સર્જાઈ. રસ્તા પર 2.5 ફૂટ જેટલા પાણી ભરાતા ગ્રામજનોએ રાહદારીઓને અવરજવરમાં હાલાકી. મધ્યપ્રદેશના મુરેનામાં મેઘુ અનરાધાર અવિરત વરસાદથી પગારા ડેમ ઓવરફ્લો થયો. ડેમમાંથી પાણી છોડાતા નદી તોફાની બની. પાણીના પ્રવાહને જોઈ લોકોને નદી કિનારે ન જવા અપીલ કરાઈ. મધ્યપ્રદેશના રાયસેનમાં જળાશયોમાં નવા નીરની આવક. ઉપરવાસમાં વરસાદને લીધે હલાલીને ડેમના 3 દરવાજા ખોલાયા. ડેમનું રૂલ લેવલ જાળવી રાખવા પાણી છોડાયું. નીચાણવાળા વિસ્તારોમાં એલર્ટ જાહેર. ઉત્તરાખંડના કમાઉમાં વરસાદની આગાહી વચ્ચે લેન્ડસ્લાઇડ. ટનકપુરથી પિથોરાગઢને જોડતા માર્ગ પર પર્વતનો એક ભાગ ધરાશાયી થયો. રસ્તા પર કાટમાળ આવી જતા વાહન ચાલકો અટવાયા.
જમ્મુ કાશ્મીરના કુપવાડા જિલ્લામાં દારૂગોળો અને વિસ્ફોટકો જપ્ત. ચૂંટણીના છ દિવસ પહેલા હથિયારો અને વિસ્ફોટકો મળી આવતા સેના એલર્ટ. AK-47ના 100 કારતૂસ, 20 હેન્ડ ગ્રેનેડ, 10 નાના રોકેટ મળતા તપાસનો ધમધમાટ. હૈદરાબાદમાં ડોક્ટર યુવતી સાથે દર્દીએ કરી ઝપાઝપી. ડોક્ટરનો હાથ પકડીને એપ્રોન ફાડી નાખી. લોકોએ આરોપીને મેથીપાક ચખાડ્યો. ઘટના સીસીટીવીમાં કેદ. વિયેતનામમાં ભયાનક અકસ્માતનો વીડિયો થયો વાયરલ. હોંગ નદી પર ટ્રાફિકથી ધમધમતા બ્રિજે જળસમાધી લીધી. ટ્રક સહિત અનેક વાહનો નદીમાં ડૂબ્યા. તહેવારો પહેલા ગૃહિણીઓનું બજેટ ખોરવાયું. રાજકોટમાં ખાદ્યતેલના ભાવમાં ફરી ભડાકો. કપાસિયા તેલમાં એક સપ્તાહમાં 75 તો પામોલીન તેલમાં 60 રૂપિયાનો વધારો. સંતાયા હતા. પોલીસે કોમ્બિંગ દરમિયાન કરી હતી અટકાયત. સુરત પથ્થરમારાના 27 આરોપીઓને આજે ફરી કોર્ટમાં રજૂ કરાશે. પોલીસ વધુ રિમાન્ડની કરી શકે માંગ. ગણેશ પંડાલ પરનો પથ્થરમારો પૂર્વ નિયોજિત કાવતરૂ હોવાની આશંકા. આ ઘટનામાં 70 કરતા વધુ લોકો સંડોવાયેલા હોવાની પોલીસે આપી જાણકારી. દાયપાએ ઢોલ શરણાઈ અને બેન્ડ વાજાની સુરાવલીઓ સાથે ચોપાટીએ ઉમટ્યું હતું માનવ મહેરામણ. ગણેશજીની પ્રતિમાઓના વિસર્જન માટે કતારો લાગી. ગણપતિ બાપા મોર્યા. અગલે બરસતું જલ્દી આના નાદ સાથે ભક્તો ઝૂમ્યા. સુરતના ઉધના પોલીસ મથકના આંગણે કરાયું ગણેશ વિસર્જન. પોલીસ સ્ટેશનમાં કરાઈ હતી ગણેશોત્સવની ઉજવણી. પોલીસ સ્ટેશનના આંગણામાં જ ગણેશ વિસર્જન કરી જનતાને પણ ઘર આંગણે ગણેશ વિસર્જન કરવા અપાયો સંદેશ. જૂનાગઢમાં ગણેશ વિસર્જન સમયે પાણીમાં ડૂબેલા યુવાનનો મૃતદેહ મળ્યો. ખોડિયાર ગુનામાં બન્યો હતો યુવાન. ભારે જહેમતે SDRFની ટીમે યુવકનો મૃતદેહ શોધીને PM માટે ખસેડી તપાસ હાથ ધરી. અંબાજીમાં આજથી ભાદરવી પૂનમના મહામેળાનો પ્રારંભ. હજારો ભક્તો પગપાળા મંદિરે પહોંચ્યા. રાત્રે 12 વાગ્યા સુધી માતાજીના દર્શનનો લાભ લઈ શકશે શ્રદ્ધાળુઓ. રંગબેરંગી ફૂલોથી અંબાજી મંદિરનો શણગાર. અંબામાના દર્શન માટે ભક્તોનું મહાસાગર ઉમટ્યું. મોહનથાળનો પ્રસાદ લેવા માય ભક્તોએ કરી પડાપડી. કલાકો સુધી લાઇનમાં ઉભા જોવા મળ્યા શ્રદ્ધાળુઓ. અંબાજી પહોંચી રહ્યા છે પગપાળા સંઘ. 35 લાખથી વધુ ભક્તો કરશે માં અંબાના દર્શન. લાખો ભક્તોનો જમાવડો થતા વાતાવરણ બન્યું ભક્તિમય. અરવલ્લીની ગિરિમાળા માના જય ઘોષથી ગુંજી ઉઠી. ઊંઝાના ઉમિયાધામમાં ધજા મહોત્સવ. જિલ્લા પોલીસ પરિવાર તરફથી શિખર પર ધજા ચડાવાઈ. મહેસાણા SP, DYSP, PI સહિતના અધિકારીઓ અને પોલીસ કર્મચારીઓ પૂજામાં જોડાયા. ભાદરવી પૂનમના મેળા માટે 108ની સેવાનું અંબાજી મિશન. 8 એમ્બ્યુલન્સ 15 જેટલા રૂટ પર દોડશે. મેળામાં આવતા ભક્તોના સ્વાસ્થ્યને લઈને જિલ્લા વહીવટીતંત્ર કટિબદ્ધ. યાત્રિકોની તબિયત લથડશે તો અપાશે નિઃશુલ્ક સારવાર. મહેસાણાના ઊંઝામાં ધ્વજા ઉત્સવની શાનદાર ઉજવણી. ઉમિયા માતાજી મંદિરને 1868 વર્ષ પૂરા થતા ધ્વજા ઉત્સવ યોજાયો. દર્શન માટે ભક્તોનું ગોળાપૂર મટ્યું. વાપીમાં અનોખી થીમ સાથે ગણેશોત્સવની ઉજવણી. T20 વર્લ્ડ કપમાં ભારતની જીતને દર્શાવતી થીમ બની આકર્ષણનું કેન્દ્ર. સૂર્યકુમારે બાઉન્ડ્રી પર કરેલા કેચની ઝાંખી જોવા મળી. ભારત વર્લ્ડ કપ જીત્યું તેવી આબેહૂબ કૃતિના થયા દર્શન. પંચમહાલના ગોધરામાં ગણેશ વિસર્જનને લઈને તંત્ર સજ્જ. અનિચ્છનીય ઘટના ન બને તે અર્થે પોલીસનો ચુસ્ત બંદોબસ્ત ગોઠવાયો. 3 SP, 12 DYSP, 43 PI, 96 PSI અને 3077 જેટલા પોલીસકર્મીઓ અને હોમગાર્ડ વિસર્જન યાત્રાની સુરક્ષા માટે તૈનાત. કચ્છમાં પણ ગણેશ પંડાલ પર પથ્થરમારો. બાળકોનો સહારો લઈને શાંતિ ડહોળવાનો પ્રયાસ. પથ્થરમારાને કારણે ગણપતિ બાપાની મૂર્તિ ખંડિત થઈ. પોલીસે 7 લોકોની કરી અટકાયત. 7 પૈકી 3 કિશોર હોવાનું સામે આવ્યું. કચ્છના નખત્રાણામાં મૂર્તિને ખંડિત કરવા મામલે પોલીસ કામે લાગી. કોટડા જડોદર ગામે પોલીસનો ચાંપતો બંદોબસ્ત. અત્યાર સુધીમાં 7 લોકોની અટકાયત. પોરબંદરમાં પૂર પછી રોડ ખખડ્યા. તૂટેલા રસ્તા જોખમી બનતા શહેરીજનો હેરાન. રસ્તા પર ધૂળની ડમરે ઉડતા વાહન ચાલકોએ કરી રસ્તા સમારકામની માંગ. છતાં તંત્રના પેટનું પાણી ન હલતા પાલિકા સામે ઉઠ્યા સવાલ. 4 શહેરોમાં 3 વર્ષમાં 4,383 લાયસન્સ સસ્પેન્ડ. અમદાવાદ, સુરત, રાજકોટ અને વડોદરામાં ટ્રાફિક નિયમો ભંગ કરનાર સામે તંત્ર એક્શનમાં. 18થી વધુ લાયસન્સ માત્ર સુરતમાં જ સસ્પેન્ડ તો રફ ડ્રાઇવિંગમાં અમદાવાદનો પહેલા નંબરે. વર્ષ 2024માં અમદાવાદમાં રફ ડ્રાઇવિંગના 270 લાયસન્સ સસ્પેન્ડ. હાઈકોર્ટના આદેશ બાદ અમદાવાદ RTO સક્ર. ધૂમ સ્ટાઇલથી બાઇક દોડાવવાની કૂટે, ઓવરસ્પીડ કે રોંગ સાઇડ ડ્રાઇવિંગ. RTOના કાયદાનું ઉલ્લંઘન કરતા લોકો સામે કડક કાર્યવાહી.
સુરતમાં છેલ્લા 3 મહિનામાં 300થી વધુ લાયસન્સ સસ્પેન્ડ, બેજવાબદાર રીતે વાહન હંકારનારા 583 વાહન ચાલકો સામે શિક્ષાત્મક કાર્યવાહી, 60થી વધુ લાયસન્સ 7 મહિના માટે સસ્પેન્ડ, 80 ટીમ બનાવી વાહન ચાલકોને કર્યા જાગૃત. ગીર સોમનાથના ઘંટિયા ગામે ભેળસેળ્યું માખણ ઝડપાયું. એસઓજીએ ઘરના દરોડા પાડી 20 કિલો માખણનો જથ્થો જપ્ત કર્યો. બાતમી આધારે એસઓજીએ કરી કાર્યવાહી. રાજકોટની નામાંકિત હોટલમાં ફૂડ વિભાગે કર્યું ચેકિંગ. સ્પેશિયલ ગ્રુપે મનપા, ફૂડ વિભાગ અને એસપીએસએલની ટીમને મળીને કરી કામગીરી. વિવિધ હોટલમાંથી ચા, ખાંડ, દૂધના સેમ્પલ લેવાયા. ચૂંટણી બીજા ફેઝનો 16 સપ્ટેમ્બરે કરાવશે શુભારંભ. અમદાવાદના વાસણાથી ગાંધીનગર સેક્ટર 1 સુધીની મુસાફરી માત્ર 35 રૂપિયામાં થશે. 33.5 કિલોમીટરનું અંતર 65 મિનિટમાં કપાશે. પીએમ નરેન્દ્ર મોદીએ કરી દુમદાળા દેવની પૂજા અર્ચના. પીએમ મોદીએ દિલ્હીમાં મુખ્ય ન્યાયાધીશ ડીવાય ચંદ્રચૂડના ઘરે ગણપતિ પૂજા કરી. મરાઠી ટોપી અને ગોલ્ડન ધોતી કુર્તામાં જોવા મળ્યા હતા પીએમ. ગુજરાતમાં મેઘરાજાની રૌદ્ર સવારી કરતા સર્જાઈ હતી તારાજીની સ્થિતિ. ભારે વરસાદથી થયેલી નુકસાનીનો કેન્દ્ર સરકારની ટીમ કરશે સર્વે. એનઆઈડીએમના એક્ઝિક્યુટિવ ડિરેક્ટરના નેતૃત્વ હેઠળ કરાઈ ઇન્ટર મિનિસ્ટ્રીયલ સેન્ટ્રલ ટીમની રચના. સર્વે બાદ કેન્દ્ર સરકારને સોંપાશે રિપોર્ટ. વડોદરા કલેક્ટર કચેરીએ પહોંચી કેન્દ્ર સરકારની ટીમ. જિલ્લામાં પૂરના કારણે નુકસાનીના સર્વે માટે ટીમ આવી પહોંચી. કલેક્ટર ઓફિસમાં જિલ્લાના તમામ અધિકારીઓ સાથે ટીમની બેઠક. વડોદરા પૂર અંગે સૌથી મોટા સમાચાર. રાજ્ય સરકાર વડોદરા માટે કરી શકે મોટી જાહેરાત. 600 કરોડના રાહત પેકેજની થઈ શકે છે જાહેરાત. આજે કેબિનેટની બેઠકમાં થઈ વડોદરામાં સર્જાયેલી તારાજીની ચર્ચા. વડોદરામાં કોંગ્રેસનું પૂર પોલિટિક્સ. સયાજીનગર ગૃહથી કલેક્ટર કચેરી સુધી રેલીનું આયોજન. પૂરગ્રસ્ત લોકોને હજુ સહાય ન ચૂકવાઈ હોવાનો આરોપ. 2.5 લાખના નુકસાન સામે 2500 ચૂકવ્યાનો આરોપ કોંગ્રેસે લગાવ્યો. બનાસકાંઠાના પાલનપુરને મળશે મોટી ભેટ. 89.10 કરોડના ખર્ચે નિર્માણ પામેલા બ્રિજનું થશે લોકાર્પણ. વિધાનસભા અધ્યક્ષ શંકરભાઈ ચૌધરીના હસ્તે કરાશે લોકાર્પણ. 3600 મેટ્રિક ટન લોખંડ અને 16000 મેટ્રિક ટન સિમેન્ટ વડે જમીનથી 70 મીટર ઊંચાઈ પર બનાવાયું છે આ બ્રિજ. ભાવનગરમાં મનપાના અધિકારીઓની ગંભીર બેદરકારી. ખાનગી માલિકીની જગ્યા પર ફ્લાયઓવર બનતો હોવાનું આવ્યું સામે. બ્રિજની 60% કામગીરી પૂર્ણ થયા બાદ જમીન સંપાદનની ભૂલનું ભાન થતા અનેક સવાલ ઉઠ્યા. અમદાવાદમાં 1 કરોડની કિંમતનું ડ્રગ્સ ઝડપાયું. ક્રાઇમ બ્રાન્ચે 1 કિલો એમડી ડ્રગ્સનો જથ્થો ઝડપ્યો. ડ્રગ્સ સાથે 2 આરોપીઓની કરી ધરપકડ. અમદાવાદથી પકડાયેલા કરોડોના ડ્રગ્સ અંગે મોટો ખુલાસો. ટાયરમાં સંતાડીને ડ્રગ્સ ઘૂસાડવામાં આવતું હતું. શંકા ન જાય તે માટે પરચુરણ સામાન પણ રખાયું હતું. જયપુર રતલામ રૂટ પરથી લવાઈ રહ્યું હતું ડ્રગ્સ. હાલમાં ડ્રગ્સ લાવનાર મંગાવનાર આરોપી દબોચાયા. બાકીઓના આરોપીઓના પણ શોધખોળ શરૂ. કચ્છના નારણપરા ગામમાં ડબલ મર્ડરના બનાવથી ચકચાર. નજીવી બાબતે થયેલી અથડામણમાં 2 સગાભાઈના જીવ ગયા. પોલીસે હુમલો કરનારા આરોપીઓને ઝડપી પાડ્યા. પેટી લીધો રાહદારીને ગંભીર ઈજા થતા સારવાર અર્થે ખસેડાયો. ગીર સોમનાથ મોરડીયા ગામમાં લાખોની ઉચાપાત કરનાર પોસ્ટમાસ્ટર ઝડપાયો. ગ્રામજનોની આશરે 20 લાખની બચતની રકમ ચાવ કરી લાંબા સમયથી ફરાર હતો પોસ્ટમાસ્ટર. સુત્રાપાડા સર્વેલન્સ સ્કવોડ વડે કોડીનારના કાજ ગામેથી પોસ્ટમાસ્ટરને ઝડપી પાડ્યો. સુરતમાં માંગરોળના ઈસનપુરમાં વધુ એક દીપડો પાંજરે પુરાયો. છેલ્લા કેટલાય દિવસ સુધી દીપડાને પકડવા પાંજરું ગોઠવાયું હતું. દીપડો પાંજરે પુરાતા ગ્રામજનોએ રાહતનો શ્વાસ લીધો. નવસારીના મટવાડમાં દીપડી પાંજરે પુરાઈ. 15 દિવસ પહેલા દીપડે કર્યો હતો મરઘાનો શિકાર. ભય ફેલાવનાર દીપડી અંતે પાંજરે પુરાઈ. લોકોએ લીધો રાહતનો શ્વાસ. સાબરકાંઠા પોલીસે યોજ્યો 13 તુચકો અર્પણ કાર્યક્રમ. 31 લાખનો મુદ્દામાલ રિકવર કરી મૂળ માલિકને પરત સોંપાયો. છેલ્લા 1 વર્ષ દરમિયાન ચોરી થયેલા મોબાઈલ, વાહનો, દાગીના સહિતની વસ્તુઓ પોલીસે ડિટેક્શન કરી 13 તુચકો અર્પણ કાર્યક્રમને સફળ બનાવ્યો. સુરતમાં 2 લાખથી વધુની કિંમતનો 20 કિલો ગાંજો ઝડપાયો. વાડીનાથ ચોકની તિરુપતિ સોસાયટીમાં એક મકાનમાં પોલીસે રેડ પાડીને મુદ્દામાલ કબજે કર્યો. એક યુવકની ધરપકડ કરી તપાસ હાથ ધરી. ખેડા ભાજપનો યુવા મોરચાનો મંત્રી દારૂ સાથે ઝડપાયો. રાજસ્થાનથી દારૂ લાવવામાં આવ્યો હતો. દારૂની ડિલિવરી બાદ પૈસાની લેતા પોલીસે યુવા નેતાને ઝડપી પાડ્યો. ડેસર પોલીસે ઈશ્વર પરમાર સહિત કુલ 4 આરોપીઓની કરી ધરપકડ.
બનાસકાંઠાની ધાનેરા પોલીસે ઝડપી પાડ્યું એમડી ડ્રગ્સ. બાતમીના આધારે રાજસ્થાન તરફથી આવતી બસમાં પોલીસે કરી હતી તપાસ. બસમાં સવાર એક મુસાફર પાસેથી 42.84 ગ્રામ એમડી ડ્રગ્સ મળી આવ્યું. પોલીસે આરોપીને ઝડપી વધુ તપાસ હાથ ધરી. ભાવનગરમાં ઓનલાઈન ગેમિંગના નામે ચાલતા જુગારધામ ઉપર પોલીસની રેડ. કુંભારવાડા વિસ્તારમાં પોલીસે દરોડા પાડીને 9 આરોપીને ઝડપ્યા. પોલીસે કોમ્પ્યુટર અને રોકડ સહિત રૂપિયા 42,000થી વધુનો મુદ્દામાલ જપ્ત કર્યો. સુરતના નાના વરાછામાં વાહન ચોર ઝડપાયો. આરોપીએ કાપોદ્રા વિસ્તારમાં 2 અને વરાછામાં 1 બાઇકની કરી હતી ચોરી. બાતમીના આધારે પોલીસે આરોપીને ઝડપીને 3 બાઇક જપ્ત કરી. અનેક આરોપી વોન્ટેડ જાહેર. સુરતના વાળીનાથ ચોક પાસેથી ઝડપાયો ગાંજો. તિરુપતિ સોસાયટીમાં પ્લોટ નંબર 52ના ધાબા પર દરોડા પાડતા 20 કિલોથી વધુની કિંમતનો ગાંજો મળી આવ્યો. પોલીસે 2 લાખથી વધુની કિંમતનો મુદ્દામાલ જપ્ત કરી 1 આરોપીની ધરપકડ કરી. ખેડાના કપડવંજમાં અંબાજી જતા પદયાત્રીઓ માટે યમદૂત બનીને આવ્યો આઈસર ચાલક. ઉત્કંઠેશ્વર પાસે 4થી વધુ પદયાત્રીઓને ટક્કર મારીને આઈસર ચાલક ફરાર. પદયાત્રીઓ ઘાયલ. પોલીસે ફરાર ચાલકને ઝડપવા તજવીજ હાથ ધરી. શિમલામાં મસ્જિદ મુદ્દે હિન્દુ સંગઠનોનું વિરોધ પ્રદર્શન. બેરિકેડ્સ તોડતા પોલીસે પ્રદર્શનકારી ઉપર લાઠીચાર્જ અને પાણીનો મારો ચલાવ્યો. મસ્જિદના ગેરકાયદે બાંધકામને તોડી પાડવાની માંગ સાથે હિન્દુ સંગઠન ઉગ્ર બન્યા. હિમાચલ પ્રદેશના શિમલામાં સંજોલી મસ્જિદનો મામલો ગરમાયો. વેપારી મંડળે સ્વયંભૂ બજારો બંધ રાખી ગેરકાયદેસર મસ્જિદના બાંધકામનો વિરોધ દર્શાવ્યો. ભારત પાકિસ્તાન બોર્ડર પર ડ્રગ્સ ફેક્ટરી ઝડપાઈ. બાડમેરમાં રેતાળ સુમસામ વિસ્તારમાં ઉરડીમાં ડ્રગ્સ બનાવતા હતા ભેજાબાજ. રાજસ્થાન ગુજરાત મહારાષ્ટ્રમાં થતું હતું ડ્રગ્સ સપ્લાય. પોલીસે સમગ્ર મામલે હાથ ધરી તપાસ. 70થી વધુની ઉંમરના લોકોને આયુષ્માન યોજનાનો લાભ મળશે. 5 લાખ સુધી મળશે મફત સારવાર. 4.5 કરોડ પરિવારને થશે ફાયદો. કેન્દ્ર સરકારની મોટી જાહેરાત. 15 વર્ષ જૂના વાહન અંગે મોટો નિર્ણય લેવાની કેન્દ્ર સરકારની તૈયારી. સ્ક્રેપિંગ પોલિસીમાં ફેરફારની શક્યતા. હવે વાહનને સ્ક્રેપ કર્યા પહેલા તેની ઉંમરના બદલે પ્રદૂષણ સ્તરને ધ્યાને લેવાશે. વાહન સ્ક્રેપિંગથી વેચાણમાં થઈ શકે છે 18% વધારો. રાજકોટમાં લવ જેહાદના કિસ્સાને અટકાવવા નવરાત્રી અંગે મહત્વનો નિર્ણય લેવાયો. પાટીદાર સમાજ દ્વારા નવરાત્રીના પાસ માટે આધારકાર્ડ ચેક કરાશે. આધારકાર્ડની નોંધણી બાદ જ જે તે વ્યક્તિને પ્રવેશ આપવા નિર્ણય લેવાયો.